તારીખ 13/9/1993 હું ઝામાં અધિક માસ નિમિત્તે વાલ્મીકિ રામાયણ ઉપર સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું પ્રવચન કેસેટ નંબર 27 ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ મૂકં તમહં વંદે પરમાનંદ માધવં યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ અંબે માતકિ ઉમિયા માતકિ સદ્ગુરુદેવકિ નમઃ પાર્વતી પતે હર મહાદેવ હર માતાઓ બહેનો અને ધર્માભિલાષી સજ્જનો મહર્ષિ વાલ્મીકી પ્રણીત રામાયણ મહાકાવ્યના છેક ઉત્તરના ભાગ સુધી પહોંચવા આવ્યા છીએ. રામાયણ એક માધ્યમ છે. વક્તા હોય, લેખક હોય, વિચારક હોય, ચિંતક હોય, આ બધા માણસોને પોતાના વિચારો રજૂ કરવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી હોય છે. વાલ્મીકીની પણ એ જ સ્થિતિ છે અને તુલસીદાસજીની પણ એ જ સ્થિતિ છે. એ માધ્યમના દ્વારા આપણે સમાજના દર્પણમાં
પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ગઈકાલે કહેવામાં આવ્યું કે ધર્મ ત્રિમુખી હોય છે, આલોકવાદી, પરલોકવાદી, ઉભયલોકવાદી. આજે એની ચર્ચા નથી કરવી, પણ પ્રજાના જીવન ઉપર સુખી થવામાં, દુખી થવામાં સૌથી વધુમાં વધુ જે ભાગ ભજવનારા તત્વો છે એમાંનું એક તત્વ ધર્મ છે, બીજું તત્વ રાજા છે, ત્રીજું તત્વ સંસ્કૃતિ છે, અને ચોથું તત્વ એ પોતે છે. રાજા પ્રજાને સુખી કરવામાં અથવા પ્રજાને દુખી કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે. સયાજીરાવ ગાયકવાડના સ્ટેટની પ્રજાને જુઓ તો તમને જુદા જ પ્રકારની દેખાય, અને એની બાજુનું સ્ટેટ હોય એની પ્રજાને જુઓ તો એ જુદા જ પ્રકારની દેખાય. ગોંડલના ભગવતસિંહજી, એના જેવો તો કોઈ રાજા થવો કઠિન મુશ્કેલ છે. એનું એનું ચરિત્ર છે, હું ઘણીવાર લોકોને કહું છું કે આ દેશના એકે એક રાજનેતાને ત્રણ ચરિત્રો જરૂર વંચાવવા જોઈએ. ચાણક્યનું, ભગવતસિંહજીનું અને ભાવનગરના પ્રભાશંકર પટ્ટણીનું. આ ત્રણ ચરિત્રો એકે એક રાજનેતાની પરીક્ષામાં રાખવા જોઈએ, પછી એને ટિકિટ આપવી જોઈએ. એટલા અદ્ભુત ચરિત્રો, એટલા પ્રેરણાદાયી ચરિત્રો છે. કેટલાક ચરિત્રો એવા હોય કે એમાં નાવાથી આપણા પાપ ટળે, એમાં નાવાથી આપણે ઉજળા બનીએ, એવા અદ્ભુત ચરિત્રો. ભગવતસિંહજીએ એ જમાનાની અંદર વ્યવસ્થા કરેલી કે મારા સ્ટેટની અંદર કોઈ પણ કન્યા ભણ્યા વિનાની ન હોવી જોઈએ, પુરુષો તો છોકરાઓ તો ભણેલા હોવા જોઈએ, અને જ્યારે કોઈ કન્યા મેટ્રિક પાસ થાય એને રાજ દરબારમાં બોલાવે, પોતે સન્માન કરે, એને 500 રૂપિયા એને રોકડા આપે. પછી હરિજનની હોય, રબારીની હોય, ભરવાડની હોય, પટેલની હોય, રજપૂતની હોય, કોઈ કન્યા અભણ ન હોય, પ્રજા ઊંચી આવે. રાજા બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે, અને જો રાજા નકામો નીકળે તો પ્રજાને દુખી કરવામાં કંઈ બાકી રાખતો હતો? પણ રાજ ચર્ચા નથી કરવાની. આજે જે ચર્ચા કરવાની છે, જેમ ધર્મનો ત્રણ મુખ છે એમ સંસ્કૃતિના પણ ત્રણ મુખ છે, ત્રિમુખી સંસ્કૃતિ. ઘણાને ખબર જ નહીં હોય કે ધર્મ શું અને સંસ્કૃતિ શું. કુદરતે જે જીવન પદ્ધતિ ગોઠવી છે એનું નામ ધર્મ છે, એટલે આપણે સનાતન ધર્મ કહીએ છીએ. આપણે જે સનાતન સનાતન શબ્દ બોલીએ છીએ ને, એટલા માટે બોલીએ છીએ, જેણે સૃષ્ટિ રચી છે એણે એક વ્યવસ્થા પણ રચી છે, અને એ વ્યવસ્થાના દ્વારા પશુ પક્ષી પ્રાણી માત્ર જીવી રહ્યા છે. આ પશુ પક્ષીઓ ઉપર કોનો કાયદો ચાલે છે, કોની વ્યવસ્થા ચાલે છે? કુદરતની ચાલે છે. કુદરતે એક વ્યવસ્થા બનાવી છે, એટલી સચોટ વ્યવસ્થા કરાવી છે. એટલે હું તમને એક બીજી વાત કહું છું, કુદરતથી મોટું કોઈ શાસ્ત્ર નથી, કુદરતથી મોટો કોઈ ગુરુ નથી, કુદરતથી મોટો કોઈ દીવો નથી. જો તમે કુદરતનો દીવો ઓલવી નાખશો, કુદરતને ગુરુ મટાડી દેશો, અને કુદરતના શાસ્ત્રને જો તમે ભૂલી જશો, તો દુનિયાના 1000 થોથા માથા ઉપર લઈને ફરશો તો પણ તમે ગુમરાહ થઈ જશો. કુદરત ધર્મ આપે છે. હિન્દુ પ્રજા છે એમ નથી કહેતી કે અમારો ધર્મ ફલાણા સમયથી શરૂ થયો, ફલાણા મુનિએ ઋષિએ ચલાવ્યો, એવું નથી કહેતી. આપણે એને સનાતન કહીએ છીએ, પણ મુશ્કેલી એ છે કે સનાતન કયા અર્થમાં કહીએ છીએ. આ ટીલા ટપકા કરવા એ સનાતન ધર્મ નથી, એ તો સમય સમય ઉપર થયેલો. આખી વાલ્મીકી રામાયણ વાંચી જાઓ તમે, આખી વાલ્મીકી રામાયણ. એવું કોઈ જગ્યાએ નથી લખ્યું કે પછી સવારે રામ ઉઠ્યા અને આમ દર્પણ કાઢીને તિલક કરવા બેઠા
હોય તો મને બતાવજો. હતું જ નહીં. જેમ જેમ સંપ્રદાયો બનતા ગયા એમ એમ જુદા જુદા તિલકો આવતા ગયા, અને પછી એ તિલકની જ પ્રધાનતા થઈ ગઈ. બાકી બધું કરો કે ના કરો, પણ જો તિલું ના કર્યું હોય તો તમે ધાર્મિક ના કહેવો, તો તમે ધાર્મિક ના કહેવો. તમારે આ તિલું તો કરવું જ પડે, અને એ એટલા માટે કે એકબીજાને ઓળખી શકે કે હા આપણા વાળા છે, હા રાજી થાય એકબીજા, અને આમ જોઈ નારાજ થાય કે આપણો નહીં હો, આપણો નહીં. મારા એક સજ્જન છે, એ જ્યારે જ્યારે યાત્રા કરવા નીકળે તો 3-4 પ્રકારની તિલક કરવાની ડબ્બીઓ લઈને નીકળે. મેં કહું આ 3-4 પ્રકારની કેમ? મહારાજ આ લોકો ધર્મશાળામાં ઉતરવા ના દે, એટલે જ્યાં જેવા ટીલાની જરૂર હોય એવું ટીલું કરી લેવાનું. લાલ કરવું હોય તો લાલ કરી લેવું, પીળું હોય તો પીળું કરી લેવું. તો મેં કહું આવું થતું હોય, અરે કે આપણે એક દાડા માટે કરવું છે ને, આપણે ક્યાં રોજ કરવું છે, એમને એવું જોઈએ છે. આપણે એમને, આપણે તો ઉતરવા સાથે સંબંધ છે. મોઢું જોઈને ટીલું કરે નહીં, ઉલટું કરો, ટીલું જોઈને મોઢું જુએ. ટીલું જોઈને એના ઉપર પ્રેમ કે અપ્રેમ કરવો એ ટીલું જોઈને કરવાનું સનાતન નથી, એ સનાતન નથી. આપણા ત્યાં પ્રાચીન કાળમાં ઋષિ જ્યારે સંધ્યા કરવા બેસે છે ત્યારે ભસ્મ લગાવે છે. એક હાથમાં ભસ્મ લે, બીજા હાથમાં પાણી નાખીને એને આમ કરે, અગ્નિરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમિતિ ભસ્મ, સર્વમ ભસ્મ હવા મહે. આમ ત્રિપુંડ કરે, ઊભું કરીને શરીરે લગાવે. એ બધાનો સાર એટલો છે કે આ બધું ભસ્મમય છે, રાખ છે. આદિમાં રાખ છે અને અંતમાં રાખનું તારું ગૌર બદન હોય, લાલ ચણોઠી જેવું ચમકતું હોય. ભસ્મ, મોહ ના કરીશ, સર્વમ ભસ્મ હવા મહે. પેલા જે 3 લીટા છે એ પ્રકૃતિના 3 ગુણો છે, સત્વ, રજ અને તમ. એ પ્રકૃતિ ભસ્મ રૂપ છે. અહીંયા જે અહીંયા બિંદી જેવું કરે છે એ પરમેશ્વર બ્રહ્મનું પ્રતીક છે, એના આધારે પ્રકૃતિ છે. એ સિવાય કોઈ બીજી ચર્ચા આવતી નથી, પણ સમય સમય ઉપર આ બધું થયા કરે. એટલે ધર્મ સનાતન છે, અને આખી દુનિયાનો મૂળ ધર્મ સનાતન છે. કલ્ચર અલગ છે, સંસ્કૃતિ અલગ છે. ત્યારે સંસ્કૃતિ શું છે? અને બીજી વાત પણ તમને કહું છું, સંસ્કૃતિ માત્ર માનવ જાત પાસે જ છે, પશુ પક્ષીઓ કોઈની પાસે સંસ્કૃતિ નથી. કોઈ ભેંસ, ગાય, બળદ, પાડા, ફલાણા ફલાણા, કૂતરા વગેરે કોઈને પણ એવો તમે જોયો કે આ તારો સસરો આવ્યો, લાજ કાઢ, લાજ કાઢ, જરા તારી લાજ કાઢ, હે કઈ કઈ કળજું ગાયો છે, કઈ કળજું ગાયો છે, એવું કોઈ કૂતરીને કહેતા જોયું તમે? કોઈ કાગડાને કહેતા જોયું? કોઈ ગાયને, કોઈ ભેંસને? સંસ્કૃતિનો જે પહેલો પાયો છે ને એ શરમ છે, લજ્જા છે. એટલે અહીં દુર્ગા સપ્તસતી મલા યાદેવી સર્વભૂતેશુ લજ્જા રૂપેણ સંસ્થિતા. માત્ર માણસને જ લજ્જા છે. કોઈ પશુ પક્ષીને તમે લજ્જિત થતા જોયે કે આ ક્રિયા આ મારા દીકરી કે દીકરા કે ફલાણા કે એના રૂબરૂ ના કરી શકાય, એમને કશી લજ્જા નથી. સંસ્કૃતિનો મૂળાધાર લજ્જા છે, અને જ્યારે લજ્જા તૂટવા માંડે એટલે સંસ્કૃતિ છે એ વિશીર્ણ થવા લાગે. પણ લજ્જા છે એના 2 રૂપ છે. એક લજ્જા એવી જે તમારું ગૌરવ વધારે, એક લજ્જા એવી જે તમારી મુસીબતો વધારે. એના 2 છેડા છે. જો એકે એક વસ્તુના 2 છેડા ન હોત તો વ્યાખ્યા કરવાની કઈ જરૂર જ ન હોત, તો વ્યાખ્યા કરવાની કોઈ જરૂર જ ન હોત. પહેલી લજ્જા શું છે કે માનો કે ભાઈ કાઠિયાવાડમાં તમે જાઓ એટલે બહેનો પુરુષો બેઠા હોય ત્યાંથી નીકળી ન શકે, બોલી ન શકે, પીરસી ન શકે. પુરુષોને પુરુષો જ પીરસે. એટલું તો નહીં પણ ઘરમાં બાથરૂમ ન હોય, સંડાસ ન હોય, એટલે આખો દિવસ છે પોતાની હાજતો રોકીને બેસી રહે, કોઈ વ્યવસ્થા નહીં. રાત પડે ત્યારે ઘરની બહાર નીકળે. એનું પરિણામ શું આવે? એનું પરિણામ એ આવે કે બધા બીમાર, એક એક સ્ત્રીઓ બીમાર,
એમના રોગ અને ઊંટ વૈદો, વૈદો નહીં ઊંટ વૈદો, નીમ હકીમ ખતરે જાન. પશ્ચિમની સ્ત્રી છે એને લાજ નહીં કાઢવાની, એને બુરખો નહીં પહેરવાનો, ઓજલ નહીં રાખવાનો. એના પતિની સાથે ફરતી હોય મેમ સાહેબ, એની બાજુમાં એની ખુરશી હોય. હું ઘણી વાર લોકોને પૂછું, કોઈનું બહુમાન કરવા ગયા હોઈએ, કોઈ શિક્ષક કોઈ ફલાણો, તો એને પૂછું તમારા પત્ની હયાત છે? એટલે કઈ કઈક બેઠી હશે આટલામ કઈક. મને કે જુઓ ને કઈક બેઠ, અલ્યા હું જોઉં તું જોવે. અને જોઉં તો પણ દૂર એક ખૂણામાં બેઠી હોય. અને કે પહેલી બેઠી એ, એને બોલાવો, તમારી જોડે બેસાડો. તમારા ગૌરવમાં એ ભાગીદાર છે, તમારી સફળતામાં એ ભાગીદાર છે. મને કે ના બોલાવાય, મર્યાદા તૂટી જાય, મર્યાદા તૂટી જાય. અરે મેં કઈ કોને આ મર્યાદા શીખવાડી? રામને સીતા સાથે બેસે, લક્ષ્મીનારાયણ સાથે બેસે, શિવ પાર્વતી સાથે બેસે, તમારા ઘરમાં ફોટા હોય, એમાં મર્યાદા ના તૂટે. અને તમારું જ્યારે બહુમાન થાય છે, અને જે બહુમાનની અધિકારીણી છે એને તમે જોડે બેસાડતા નથી, પછી બેસાડ. કેમ આ બેમાં ફરક કેમ પડ્યો? એટલે સંસ્કૃતિ છે માત્ર માનવ જાતમાં છે, અને માનવ જાતની જે સંસ્કૃતિ એ ત્રણ પ્રકારની છે, યાદ રાખજો, ઉત્તમ, મધ્યમ અને અધમ. જે બધાને સરખી રીતે સુખ આપે એ ઉત્તમ, જે બધાને મધ્યમ કક્ષાનું સુખ આપે એ મધ્યમ, અને જે બધાને દુખી દુખી કરી નાખે એ અધમ સંસ્કૃતિ. આ ત્રણ પ્રકારની હોય છે. બીજી વાત, સંસ્કૃતિનું કામ શું છે? મૂલ્યોનું નિર્ધારણ કરવું, મૂલ્યોનું નિર્ધારણ કરવું. ધર્મનું કામ નહીં, સંસ્કૃતિનું કામ છે. આ કરવાથી માણસ મોટો બને, આ કરવાથી નાનો બને, એવા જે જીવનના મૂલ્યો છે ને એ મૂલ્યોનું નિર્ધારણ સંસ્કૃતિ કરતી હોય છે. અને મૂલ્યોની દ્રષ્ટિએ આખી દુનિયાની પ્રજા એક સરખી નથી, એટલે સંસ્કૃતિ પણ અલગ અલગ છે. ધર્મ એક છે, સંસ્કૃતિ એક, બધાની જુદી જુદી સંસ્કૃતિ છે. કોઈ વાર રાજસ્થાનમાં જજો, આજે પણ હમણાં સુધી પણ એ રિવાજ હતો કે ઘરમાં જે દીકરીઓ થાય એમાંની એક દીકરી છે કોઈ મુસલમાનને પરણાવવાની, પહેલી દીકરી, પછી બાકીની દીકરીઓ હિન્દુઓને પરણાવવાની. મોગલોના સમયમાં આ રિવાજ ચાલુ થઈ ગયેલો, ચાલતો રહ્યો આ રિવાજ, પછી એના સાથે કોઈ સંબંધ નહીં. હું તો તમને ભલામણ કરું છું, જો કલ્ચરનું અધ્યયન કરવું હોય તો દુનિયાનું ભ્રમણ કરો. કેરળમાં જાઓ, કેરળની અંદર નાયર પ્રજા છે અને નંબુદ્રીપાદ બ્રાહ્મણો છે. એમના ત્યાં એવો રિવાજ છે કે પહેલો જે મોટો છોકરો હોય એ જ બ્રાહ્મણી સાથે લગ્ન કરે, અને બાકીના જે નાના છોકરાઓ હોય એ નાયરોની કન્યા સાથે પરણે. પરણે તો ખરા, પણ એ કન્યાને ઘેર નહીં લાવવાની, આ છોકરો એના ઘેર જાય. છોકરો છે એ પેલા નાયરના ઘેર જાય. આખી દુનિયામાં પરીને જુઓ. એટલે કલ્ચર છે ને એ જુદા જુદા છે, અને એના દ્વારા મૂલ્ય નિર્ધારિત થતા હોય છે કે આ ઉત્તમ કે આ મધ્યમ કે આ અધમ કે શું, એનું એનું નિર્ધારણ થતું હોય છે. આ ત્રણ સંસ્કૃતિઓના માપ કેવી રીતે કાઢવા? ઉત્તમ સંસ્કૃતિ કોને કહેવાય? જેના કેન્દ્ર બિંદુમાં માનવતા હોય એ ઉત્તમ સંસ્કૃતિ, જેના કેન્દ્ર બિંદુની અંદર સમાજ હોય એ મધ્યમ સંસ્કૃતિ, જેના કેન્દ્ર બિંદુની અંદર કોઈ વ્યક્તિ કોઈ વર્ણ કોઈ વર્ગ વિશેષનો સ્વાર્થ હોય તો એ અધમ સંસ્કૃતિ. આ ત્રણ ચીજો યાદ રાખજો. પહેલા માનવતા. કલ્ચર એવું હોવું જોઈએ જેમાં માનવતાનો શું અર્થ છે. અને બહુ સરસ વાત લખેલી છે, કોણે? ચાણક્ય લખેલી છે. ચાણક્ય લખેલી છે, આત્મવત સર્વભૂતેષુ યા પશ્યતિ સપશ્યતિ. બધું સંમેલન ભરાવેલું, અને બહુ બધા ઋષિઓ ભેગા થયેલા, એમાં ચાણક્ય પણ ગયેલા. અને બધા ઋષિઓના સામે એક પ્રશ્ન આવેલો, દેખતો કોણ છે, આંધળો કોણ છે? ભગવદ્ ગીતામાં આ પ્રશ્ન છે, યા પશ્યતિ સપશ્યતિ.
ગીતા વાંચજો તમે, જે આવું જુએ છે એ જ સાચું જુએ છે. દરેકને પૂછ્યું કે એક જ જવાબ લખવાનો છે કે દેખતા કોણ છે ને આંધળા કોણ છે. પેલા બિરબલની વાત જાણો છો ને? હે, બિરબલે અકબરે બિરબલને પૂછ્યું, અકબરે પૂછ્યું મારા રાજ્યમાં દેખતા કેટલા છે ને આંધળા કેટલા છે. બિરબલે કહ્યું કાલે જવાબ આપીશ, લિસ્ટ બનાવી દઈશ. અને એણે રસ્તા ઉપર એક પથરો મૂકી દીધો, જેમ રાહદારીનો હતો ને એ રસ્તા ઉપર. સવારના પહોરમાં સૌથી પહેલા રાજા નીકળ્યા, બાદશાહ પોતે નીકળ્યો, અને ઠેસ વાગી. હે, કોણે મૂક્યો છે આ પથરો? પણ આગળ ચાલ્યા. પછી બીજો, પછી ત્રીજો, પછી ચોથો, પછી પાંચમો, પછી છઠ્ઠો. કેટલા લોકોને ઠેસ વાગી, બધા ઝુંઝલાયા, પણ કોઈએ પથ્થરને ઉપાડીને બાજુમાં મૂક્યો. લિસ્ટ મૂકી દીધું, તમા લિસ્ટ તૈયાર કર્યું કે હા લા બતાવજે. પહેલું જે એનું નામ, રાજાનું જ નામ, બાદશાહનું જ નામ પહેલું, કે હું આંધળો છું કે હા મહારાજ, કે કેમ, કેવી રીતે તમને ઠેસ વાગી સવારે, અને કોણે મૂક્યો, કોણે મૂક્યો કરીને આગળ ચાલ્યા, પણ એને દૂર કેમ ના કર્યો, કરાવ્યો. પ્રજામાં પણ આ જ દસ હોય છે, વર્ષોથી એ ઠેસ ખાતી હોય છે, પણ ઠેસ વગાડનાર પથ્થરને કોઈ દૂર કરતું. તમે ખેતરોમાં જઈને જોજો, એક નાનું સરખું ઝાડ હોય, આવડો છોડ હોય, આમ આંટો મારીને લોકો ચાલે. એકે આંટો માર્યો, બીજો મારે, બીજે ત્રીજો, ત્રીજે ચોથો, આખી પગદંડી આંટો મારીને થઈ જાય. તમે કોઈ વાર જર્મની જજો, જર્મનીની એક ખાસ ખાસિયત છે ને, સીધા રોડ બનાવવાના, બિલકુલ સીધા. પહાડ આવે તો કોતરી નાખો, અને ખાડો આવે તો પૂરી નાખો. વળાંક નહીં લેવાનો, વળાંક નહીં જ લેવાનો. ટાંજનિયા જજો, દારેસલામના રોડ જર્મનીએ બનાવ્યા છે, એકદમ સ્ટ્રીટ. કોઈનું મકાન આવે, કોઈ દરગાહ આવે, કોઈ મંદિર આવે, કોઈ પણ આવે, તોડી નાખો. રોડને વળાંક નહીં આપવાનો. અને આપણે કેટલા વળાંક? મારું ખેતર આવે તોય વળાંક, અને તમારું ખેતર આવે તોય. સાહેબ બધા એટલા ભલા માણસને, એટલા સારા માણસને, કે જરાક જઈને કંઈક વિધિ કરો નહીં, તમે જાણે હું આંટો, આંટા જ આંટા, આંટા જ આંટા, આંટા જ આંટા. એટલે કલ્ચર જે સંસ્કૃતિ છે ને, એ સંસ્કૃતિના ત્રણ રૂપ છે. માનવતા એ પહેલું, તમારી સંસ્કૃતિ માનવતાવાદી છે. માનવતાવાદીનો અર્થ શું છે? કે તમે તમારી જાત પ્રમાણે આખી દુનિયાને જુઓ છો. આ ઋષિઓનું સંમેલન ભરાયેલું, અને એમાં એક જ પ્રશ્ન, દેખતો કોણ છે, સાચું કોણ જુએ છે. બધાએ પોતપોતાના શ્લોકો બનાવ્યા. ચાણક્યે એક શ્લોક બનાવી નાખ્યો, અમર શ્લોક, અમર, ઘરમાં લખી રાખવા જોઈએ. માતૃવત પરદારેશુ પરદ્રવ્યેશુ લોષ્ઠવત આત્મવત સર્વભૂતેશુ યહ પશ્યતિ સપશ્યતિ. આ ત્રણ ચીજો બતાવી. માતૃવત પરદારેશુ, પારકાની સ્ત્રીમાં જે માતા જેવો ભાવ રાખે છે. પરદ્રવ્યેશુ લોષ્ઠવત, અને પારકું ધન પડ્યું હોય એને પથ્થર ધૂળ બરાબર સમજે છે. આત્મવત સર્વભૂતેશુ, અને જેવું સુખ દુઃખ મને થાય છે, પીડા મને થાય છે, એવી સૌને પીડા થાય છે, એવું જે સમજે છે, જોયે છે, એ જ ખરો જોનારો છે. આમાં આત્મવત સર્વભૂતેશુ એ બહુ મહત્વની વસ્તુ છે. આપણે સંસ્કૃતિ બનાવી, પણ સંસ્કૃતિને કેવું રૂપ આપ્યું? પુરુષ પ્રધાન કલ્ચર, સ્ત્રીનું કોઈ એમાં સ્થાન નહીં. અને એનું એક કારણ છે, શાસ્ત્રો કોણે લખ્યા? કઈ સ્ત્રીએ શાસ્ત્ર લખ્યું? આ બધી સ્મૃતિઓ રચાઈ, આ બધા બધું રચાયું, જેણે કોઈ રચ્યું એ બધા પુરુષો. ને સ્ત્રી તો અભણ જ, ભણાયેલી જ નહીં, અભણ સ્ત્રીઓ. એટલે સ્ત્રીની જે વાત છે એનો પક્ષ છે કોઈ લઈ ન શક્યું, કોઈ એનો પક્ષ ના લઈ શક્યું. પુરુષોએ પોતાની રીતે વ્યવસ્થા કરી, અને એ વ્યવસ્થા કેવી ગજબની વ્યવસ્થા કરી દીધી, કે સ્ત્રીએ પુરુષને આધીન બરાબર પરણવું જ જોઈએ. પણ પુરુષ છે શાપ, એ ગમે તેવો દુષ્ટ હોય, દારૂડિયો હોય, જુગારી હોય, લબાળો હોય, લુચ્ચો હોય, નપુંસક હોય, ફલાણો હોય, તો પણ સ્ત્રીએ એને નારાયણ સમજીને એની પૂજા કરવાની. પણ સામે એમ ના લખ્યું કે પેલી પતિવ્રતા હોય, પેલી સાચી હોય, દેવ જેવી હોય, તો એની એ પૂજા કરવાની. એ પૂજા પેલા ખૂણામાં ઊભું કર્યું હોય ને,
બે ઇક્વલ ના થઈ શકે, આમાં માનવતા ના આવે. ઠીક, આટલે સુધી તો બરાબર હતો. આગળ ચાલ્યું, પુરુષ મરી જાય તો સ્ત્રીએ પાછળ સતી થવાનું. પહેલા આદર્શ મૂકો, આદર્શને સંસ્કૃતિનો જામો પહેરાવો, અને પછી એને રૂઢી બનાવી દો. આ એક નિયમ હોય છે, રૂઢિઓ આવી રીતે બનતી હોય છે. કોઈ એક સ્ત્રી એવી હોય કે એને ખરેખર પતિના વિયોગનો આઘાત લાગે, દુઃખ લાગે, અને સતી થઈ જાય, સાચી રીતે સતી થઈ જાય, પણ પછી એ આદર્શ બન્યો અને આદર્શને પછી રૂઢીમાં ફેરવી નાખવામાં આવ્યો. હવે શું, હવે એકે એક સ્ત્રીએ સતી થવું જોઈએ, અને સતી થાય એ જ કુળનો ઉદ્ધાર કરે, ના થાય તો કુલટા કહેવાય, અને કુલટા સ્ત્રી છે એ તો કુળને ડૂબોડે. સ્ત્રી મરી જાય તો પુરુષે સતા થવું જોઈએ, લખ્યું કે હવે આઘાત એકલી સ્ત્રીને જ આઘાત લાગતો હશે, પુરુષને નહીં આઘાત લાગતો. પુરુષ પણ આમ છૂટા કેસ મૂક્યા હોય ને, આમ હોય ને, જ્યારે સતા થવા જતો હોય ને, જોયું કોઈ જગ્યાએ? એક એક પક્ષી વન વે થઈ ગયો, અને એ પછી જ્યારે એક વ્યક્તિગત પ્રસંગમાં હતું ત્યાં સુધી ઠીક હતું, પછી એ રૂઢી બની ગઈ. અને આ રૂઢી સૌથી વધુમાં વધુ કોના ઉપર અસરકારક થઈ? ઉપરની પ્રજા ઉપર, ખાનદાન પ્રજા ઉપર. કલ્ચર ઉપર રહેતું હોય છે, અને એ ઉપરની પ્રજાએ આને એવી રૂઢી બનાવી દીધી, આખું બંગાળ, આખું ભારત સતી પ્રથાની ચીસોથી ઉભરાઈ ઉઠ્યું. સતી પ્રથા, વિધવા પ્રથા, દુલાભાયા કાગ, નામ સાંભળ્યું છે દુલાભાયા કાગ? અને આ કાગ કાઠિયાવાડમાં ફરતો 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 એક નદીના કિનારે પહોંચ્યો. હવે નદી એવી ને, બે વિકરાળ કરાળોમાંથી નદી પાર થાય, બે તરફ ભેખડો ઊંચી ઊંચી. અને કવિ કહેવાય, જોડકણા રચવાથી કવિ ના થવાય, ઉત્પ્રેક્ષા કરે, જેમાંથી એને એને કંઈક ઉત્પ્રેક્ષા થાય. અને એણે ત્યાં તરત જ એક કવિતા બનાવી દીધી, કોનું કઠણ હૈયું એને કોણે ઘડી, આ નદીને કોણે બનાવી, જાણે રૂઢીની ભેખડ આભ અડી. આ જે બે ભેખડો છે ને, એ પથ્થરની ભેખડો નથી, એ રૂઢીની ભેખડો છે. જાણે રૂઢીની ભેખડ આભ અડી, અને આખા ભારતની વિધવા સુકુમારીના, પેલા જે પાણી વહી રહ્યા છે ને નદીમાં, ખળખાળ ખળખાળ ખળખાળ, પાણી નથી. પેલો કવિ ઉત્પ્રેક્ષા કરે છે, આ પાણી નથી, આ રૂઢીની ભેખડોની વચ્ચે આખા ભારતની જે ખાનદાન સ્ત્રીઓ, વિધવા સ્ત્રીઓ, એમના આંસુ વહી રહ્યા છે, ખળખાળ ખળખાળ ખળખાળ, વિધવા સુકુમારીના આંસુ વહે, આ આંસુ વહી રહ્યા છે. કવિ તલવારથી નથી મારતો, કવિ લાકડીથી નથી મારતો, કવિ તો વાકથી મારે છે, વાણીથી મારે છે. અને વાણી તમારા હૃદય ઉપર એવી ચોંટી જાય, એમાંથી આખી એક નવી ક્રાંતિ ઊભી થાય, ને એમાંથી એક નવી સંસ્કૃતિ ઊભી થાય. બહુ જબરજસ્ત, અહીંયા ગુજરાતમાં પણ એ રિવાજ હતો. એક જર્મન પ્રવાસી આવેલો, અને એને આખું વર્ણન લખ્યું છે. એ જ્યારે ખંભાત પહોંચ્યો, ત્યારે ખંભાતમાં એ દિવસે એક રાજપૂત સ્ત્રી એને સતી કરવા લઈ જાય લોકો, એનું આખું એને વર્ણન લખ્યું છે. એ સ્ત્રીને પહેલાં બહુ અફીણ પીવડાવેલો, અને પછી ઢોલકાન નગારાન ત્રાંસાને એને આખું રોમે રોમે, કંકુ ચોડેલું ને વાલ છૂટામ, એને બિચારીને આંખ ઉગડે નહીં, પગ મંડાય નહીં, કારણ કે એને અફીણ પીવડાવી દીધેલો. બે ત્રણ સ્ત્રીઓ એને પકડી રાખેલી ને વાજતે ગાજતે હો હો અહીં હૈસો 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 હૈસો. કોણ આ ટોળાને કોણ રોકી શકે? આ તો ગાંડું ટોળું છે, આ ધાર્મિક ટોળું નથી. અને પેલી સ્ત્રીને લઈ અને ચિતા ઉપર ચડાવી. હવે સ્ત્રી તો અડધી બેભાન જેવી હતી, અને પછી બાળી મૂકી અને ત્યાં જ. બંગાળમાં આ રિવાજ પરાકાષ્ઠાએ પહોંચ્યો. મેં બંગાળની યાત્રા કરી છે, અને તમારી ઈચ્છા હોય તો તમે કોઈ વાર બંગાળની યાત્રા કરજો. એટલી સ્ત્રીઓને બાળી મૂકી, એટલી સ્ત્રીઓને બાળી મૂકી, એટલી સ્ત્રીઓને બાળી મૂકી. કોણે? ધર્મે નહીં. કોઈ પશુ પક્ષીઓમાં જોયું તમે? ધર્મે નહીં, સંસ્કૃતિએ. અને તમને જો ખબર હોય તો કલકત્તા જે વસ્યું, એનો આખો જે ફેક્ટર છે, ફેક્ટર એક અંગ્રેજ, એક 16 વર્ષની બ્રાહ્મણની કન્યા, 62 વર્ષના ટીબીના દર્દીને પરણાવેલી. બસ આ બીજી વાત, બાપ હાથ ઉપાડીને જેને આપે એને આપી દેવાની, પેલી બોલી ન શકે. તમારો પ્રાચીન કાળ સ્વયંવરનો કાળ છે, ત્યાં કન્યા સ્વયંવર કરે છે,
અને પૌરાણિક કાળ આવ્યો એટલે પછી તો એ 7 વર્ષની થાય 8 વર્ષની થાય એના પહેલા તો એના હાથ પીડા કરી નાખવાના, અને એનું એને પાપ લાગે એના બાપને, એને બાપ હાથ ઉપાડીને જેને આપે આપી દેવાની. 62 વર્ષના ટીબીના દર્દીને વિધુરને પરણાવેલી, એ 6-8 મહિનામાં બીમાર મરી ગયો, અને એની ચિતા ઉપર આને ચડાવેલી. એને 16 વર્ષની કુમળી કન્યા, એના ખોળામાં પેલા એના પતિનું માથું, અને બધા ચારે તરફ લોકો ઉભેલા, ઢોલકા વાગે ને હંસો 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 હંસો, જ્યાં આગ લગાડી અને પેલી સ્ત્રીએ ચીસ પાડી, છોકરીએ ચીસ પાડી, એટલે પેલા બધા લાકડા લઈને ઉભેલા, બહાર નીકળે તો માથું ફોડી નાખ્યું. બરાબર એ જ ટાઈમે એક અંગ્રેજ નીકળ્યો અને અંગ્રેજે આ દ્રશ્ય જોયું અને એને ઝપાટો માર્યો. વાઘની માફક પેલા 50 માણસોની વચ્ચે જઈને એનો હાથ પકડ્યો, પેલી છોકરીનો ખેંચી એને બહાર કાઢી લીધી ચિતામાંથી, અને લઈને દોડ્યો એને, જાય રે જાય. પેલા બધા જોતા જ રહી ગયા. આપણી એક બીજી ખાસિયત છે, પટેલની દીકરીને કોઈ પટેલ લઈ જાય તો માથું ફોડી નાખવાનું, બ્રાહ્મણની દીકરીને બ્રાહ્મણ લઈ જાય તોય માથું ફોડી નાખવાનું, પણ કોઈ વિધર્મી લઈ જાય ને તો બોલશો નહીં, બોલશો નહીં, ચૂપ થવા જાય, બોલશો નહીં, તો કશું પરાક્રમ નહીં કરવાનું. હું સાચું કહું છું ખોટું કહું છું? પેલી પાછી આવે તો એને નહીં લેવાની પછી. એટલે જોયું કે આ તો અંગ્રેજ છે અને એનાથી બધા ફફડી ઉઠેલા, દરેક બોલશો નહીં, જવા દો, લઈ જવા દો. પેલો અંગ્રેજ એટલો બાહોશ બાહોત, એ છોકરી સાથે એને લગ્ન કર્યા, કારણ કે હવે એને છોડીશ તો ક્યાં જશે, આ કોણ એને જીવવા દેશે, સમાજમાં એને પગ મૂકવાની ક્યાં જગ્યા છે. પુરુષનો ઉદ્ધાર કરવો એ બહુ સામાન્ય વાત છે, પણ કોઈ સ્ત્રીનો ઉદ્ધાર કરવો એ સામાન્ય વાત નથી, કારણ કે એને પછી ઠેઠ સુધી પકડવી પડે, વચ્ચે છોડી દો તો એ જાય ક્યાં, એને પગ મૂકવાની બીજી જગ્યા ક્યાં. પુરુષ તો ગમે ત્યાં જઈને ઉભો રહે. ભગવાન બુદ્ધ છે એ પ્રવચનો કરે, હજારો હજારો માણસો તન્મય થઈને વાણી સાંભળે, અંદરના પડદા ઉઘડી જાય લોકોના, એમ લાગે વર્ષો પછી આપણને સત્ય સાંભળવાનું મળ્યું. જે ધર્મના નામે સંભળાય છે એ તો બધી અર્થકથા છે, પૈસાની કથા છે, પૈસાની રમત છે, પણ વર્ષો પછી એક એવો માણસ મળ્યો જેણે આપણને સત્ય સંભળાવ્યું. એમાં એક ગુણિકા આવે, એ સાંભળવા આવે, અને એને એટલી અસર થઈ, એટલી અસર થઈ, એટલી બધી અસર થઈ, કે ડરતી 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 મહારાજ પાસે આવી અને હાથ જોડીને કહ્યું, મહારાજ મારે ત્યાં જમવા આવશો? એટલે બુદ્ધે કહ્યું, આવીશ, બધાને ત્યાં આવ જાઉં છું, તારા ત્યાંય આવીશ. એટલે સાથે ઉભેલા માણસો છે ને એ બધાએ કહ્યું, તમને ખબર છે આ કોણ છે? બુદ્ધે બહુ ગંભીરતાથી કહ્યું, હું આ કોણ છે એનીએ ખબર છે, અને તમે કોણ છો એનીએ મને ખબર છે. તમારામાં અને આમાં ફરક એટલો છે કે આ ઉઘાડી છે, જે છે એ ખુલ્લું છે, અને તમે મખમલનું કપડું ઓઢીને ઉભેલા છો. તમારું જો મખમલનું કપડું ખેંચી લેવામાં આવે તો આના કરતા તમે ભૂંડા છો. જે લોકો પ્રતિષ્ઠામાં દબાઈ જતા હોય છે ને એ કદી સત્યની સ્થાપના નથી કરી શકતા હોતા. લોકો શું કહેશે, લોકો શું કહેશે? વર્ષો પહેલા હું વાલમમાં ગયેલો, વર્ષો પહેલા, બહુ 25-30 વર્ષ થયા હશે, અને મારો એક નિયમ કે જેના ત્યાં જમવા જવાનું હોય નોટ મૂકી રાખું, જેને નામ લખે એ પ્રમાણે જવાનું, કોઈનું નામ આગુ પાછું નહીં, પહેલો એ પહેલો. એક પંચાલ બાઈ રે, બહુ ભાવિક, બહુ ભક્તિવાળી, બહુ પવિત્ર બાઈ, એણે એનું નામ લખ્યું. મને કે મારે ત્યાં જમવા આવશો? મેં કહું આવીશ, અહીં લખ, તારું નામ લખ. લખ્યું, અને એ તો અરખાતી અરખાતી ગઈ. પછી પછી ગામના પટેલો આવ્યા, એ નોટો બધા જુએ, અને તરત જ પેલી બાઈના નામ ઉપર આમ ચેકો મૂક્યો. મેં કહું, શું કરો છો? કે મહારાજ આ તો લવાર કહેવાય, લવારના ઘેર જમવા ના જવાય. મેં કહું, અમે તો જવાના. અરે પણ ગામમાં તમારી કેવી વાતો થશે બધી. મેં કહું, વાતો કરવા વાતો જન્મ્યા જ છીએ અમે, બધાની હારી વાતો થતી હોય તો એક માણસ તો એવો નીકળવો જોઈએ કે એની થોડી ખરાબ વાતો થાય. નામ ના ચકશો, હું એના ઘેર જમવા જઈશ. હવે આ દુનિયા પછી કેવી, જો તમે મક્કમ રહો ને તો પાછા શું કે, મહારાજને કઈ વાંધો નહીં, તો બધો આપણને વાંધો આવે, એ બધા શાસ્ત્ર આપણા માટે હોય, મહારાજને કઈ એનો વાંધો આવે. અને ખરેખર હું જમવા ગયેલો, બહુ પ્રેમથી ભાઈએ જમાડ્યો.
ઇન્જિનિયર, જે માણસ ઇન્જિનિયર છે, આ દેશનો સ્થપતિ છે, હવે એના ત્યાં જમવા ના જવાય, અને તમારામાં હિંમત ના હોય એટલે તમે કહો ના જવાય ના જવાય ના જવાય. અમારે પેટલતમાં એક ધર્મગુરુ આવેલા, બહુ મોટા ધર્મગુરુ, ગાદીપતિ. હવે એમના અનુયાયીઓમાં થોડા મોચી ભાઈઓ, મોચી ખરા ને, એ પાછા એમના અનુયાયીઓ રોજ એમના મંદિરમાં જાય, ભજન પૂજન કીર્તન બધું કરે. અને મહારાજની પધરામણી શરૂ થઈ એટલે આ 10-15 જે મોચી ભાઈઓ, એમણે જઈને કહ્યું કે અમારા ઘેર પધરામણી કરશો ને બાપુ, એમ કે તો કે હા. અને રાત્રે મીટિંગ થઈ, મોચીના ઘેર ના જવાય, હવારે મોચીના ઘેર જશો તો આ બીજા બધા તમને કહેશે શું, હવે શું કરવું, એમ કે જો નહીં જઈએ તો હવે એ અનુયાયી છે. એ રાત્રે ને રાત્રે મહારાજ જતા રહ્યા, ભાઈ આ તો અનિવાર્ય જરૂરી કામ આવ્યું એટલે હવે અમારે ગામ છોડીને જતા રહ્યા, કારણ કે જવું તોય ઉપાધિ, ના જવું તોય. આ કોણ છે? માનવતાવાદ નથી, આ વર્ણવાદ છે. આ ડરી ગયેલા, બિહાઈ ગયેલા, કાલ્પનિક દુનિયામાં રહેનારા છે, પેલો માનવતાવાદ છે. બુદ્ધે કહ્યું હું તારે ત્યાં આવીશ, તું રસોઈ બનાવજે અને હું ખુશીથી તારા હાથની રસોઈ જમીશ. એવું નહીં કે તું બ્રાહ્મણોને લઈ જજે ને પવિત્ર ગંગા જળ લાવજે ને ફલાણું જળ લાવજે ને, એવું નહીં. તું રસોઈ બનાવજે, હું તારા હાથથી જમીશ. રામના માટે પણ આ જ શબ્દો વાપર્યા છે, જે અતિ દીન પિયારે, જે શબરીના બોર ખાય, જે ગીધને અંતિમ ગતિ આપે, જે ગુહ, જે ભીલ છે, ભીલની સાથે જે રહે એક સાથે મૈત્રી કરીને. કોનો ત્યાગ કર્યો રામે? કોની આભડછેટ માની? બુદ્ધ ગયા, પેલા જે નાક ચડાવનારા હતા ને, કોઈ નગર શેઠો ને કોઈ સમ્રાટો ને કોઈ ફલાણા દરબારો ને કોઈ ફલાણા ને ફલાણા ને, એ દેખા દેખી ગયા કે હવે આપણે એનું આપણે ખાશું નહીં, એમ કે બહાના કરી લેશું કે આજ મારે મંગળવાર છે, આજ મારે ગુરુવાર છે, આજ મારે રવિવાર છે, એમ બહાના કરી લઈશું, પણ એડો જઈએ તો ખરા. એક બીજી વાત હું તમને કહું છું, અમને જે જમાડનારા હોય છે સાધુઓના સંપર્કમાં, એમાં કેટલાક તો એવા હોય છે કે પેલા એ કર્યું એટલે હું એ કરું, દેખા દેખીઓ. એમાં આ બહેનોમાં વધારે, આ બહેનો છે ને, અને અમે પાછા કેવા ખબર છે, અડધી કથા તો જમવાની જ કરીએ કે આજ ફલાણી બહેનના ત્યાં જમવા ગયા, હા હા હા, શું કઈ પૂરણપૂરી કરેલી, અને પેલી ડાભીનું ઘી મગાવેલું ને અંદર કઈ. હવે કોઈ આવતીકાલ જે બહેનના ઘર હોય એ તૈયાર થાય કે ના થાય? આ કથા એટલા માટે કરી છે કે આવતીકાલ વાળી બહેન બધું આ રીતની તૈયારી કરે, એટલે પેલી આજ વાળી બહેનને સારું લાગે, પેલી બહેનને પણ તૈયારી થઈ જાય. અને ના ના કહેતા કહેતા દક્ષિણા મૂકી દીધી, કોઈ હવે દક્ષિણાની ભૂમિકા થઈ ગઈ કે નથી, સમજ્યા ને? આ અર્થકથા છે, એટલે જમાડનારા દેખા દેખી હોય છે. પછી કેટલાક લોકો એટલા માટે જમાડતા હોય છે કે ગામમાં ગૌરવ વધે આપણો. આપણે છીએ, એક સજ્જન છે એક ગામમાં, હું જઉં એટલી વાર એમના ત્યાં જમવા, 25-50 માણસો જમાડે. પણ હવે યોગાનું યોગ, એમનું ઘર છે ને એ ઘર રોડ ઉપર છે, બિલકુલ બજાર કહેવાય ને, રોડ ઉપર. અને મને છે ને ઉમરાના વચ્ચોવચ્ચ બેહાડે, એટલે મેં કહું ભાઈ પેલા ખૂણામ બેહાડ ને બાપુ, અહીં અહીં સારું રહેશે. વચ્ચોવચ્ચ કેમ બેહાડે? આવનારા જનારા બધા જોવો મારા ઘેર મહારાજ જમે છે, જોવો મારા ઘેર મહારાજ જમે છે, ખબર પડી જાય, ખ્યાલ આવી જાય કે આ આપણી સાથે રમત રમે છે, અને રમત રમનારના સાથે રમત જ. કેટલાક લોકો હોય જેને કોઈનું પ્રદર્શન ન હોય, કોઈની અપેક્ષા ન હોય, અને ખરેખર ભાવથી જમાડતા હોય, કોઈને કશું બતાવવાની જરૂર નહીં, ભાવથી જમાડતા હોય, ભાવ વિભોર થઈને એને રસોઈ બનાવેલી અને જમાડ્યા, બુદ્ધ જમ્યા. હું તમને એક બીજી વાત કહું છું, બૌદ્ધ ધર્મ અલગ વસ્તુ છે, બુદ્ધનું ચરિત્ર અદ્ભુત વસ્તુ છે. જ્યારે ભિક્ષુઓ સાથે બહાર નીકળ્યા, પેલી આમ્રપાલી ગણિકા છે ને એ ચરણોમાં પડી ગઈ, મહારાજ આખી જિંદગી મેં પાપમાં વિતાવી, મને બચપણથી જ લોકોએ આ લાઈનમાં ધકેલી દીધી, મને ખબર નથી મારી માં કોણ છે, મારો બાપ કોણ છે, હું કયા વર્ણની છું, કયા ગોત્રની છું, ખબર નથી. પણ હું નાની હતી ને મને અહીં આ લોકોએ ખેંચી લાવ્યા ને આ રસ્તે ચડાવી દીધી, હવે તમે મળ્યા, અને હવે તમે મળ્યા છો તો મને છોડશો નહીં. બુદ્ધે કહ્યું તું ચિંતા ન કર, તુલસી લોહા કાઠ સંગ ચલત ફિરત જલ માય, હે ને, બડે ન ડૂબ ન દેત હે જાકી પકડે બાય.
એક સો એક ખીલી લો અને પાણીમાં નાખો તો ડૂબી જાય કે ના ડૂબી જાય? પણ એ જ ખીલીને એક પરોણામાં જડી દો, લો બળદનો હોય ને, પરોણામાં જડી દો, હવે પરોણો નાખો તો એ ખીલી ડૂબશે ખરી? તુલસી લોહા કાઠ સંગ ચલત ફિરત જલમાય, બડે ન ડૂબન દેત હે જાકી પકડે બાય. તો એની બાય પકડે તેને ડૂબવા ના દે. અને કહ્યું, આમ્રપાલી તું ચિંતા ના કર. એ સાધ્વી થઈ ગઈ, અને એટલી સાધ્વી થઈ કે સાધ્વી સંઘની અધ્યક્ષા થઈ, અને આખા સંઘની અધ્યક્ષા બનાવી દીધી. કઈ કયું કઈ દ્રષ્ટિ છે? માનવતાવાદી, માનવતાવાદી. બુદ્ધ જ્યારે મર્યા પેટમાં શૂળ ઉપડેલું, પેટમાં બહુ શૂળ ઉપડેલું, બહુ રીબાયા, બહુ દુઃખી થયા. કેમ? ત્રણ દિવસ ચાર દિવસ પહેલા ચુંગ નામના લુહારના ત્યાં જમવા ગયા, છેલ્લું ભોજન ચુંગના ત્યાં લીધું. અને ચુંગે શું કર્યું કે પેલું લોખંડનું જે કઢાયું કાટવાળું, એ ઉતાવળમાં ને ઉતાવળમાં એનો કાટ કાઢવો રહી ગયો, અને એમાં જે કંઈ રાંધવાનું હતું એ રાંધ્યું બનાવ્યું, અને પોઈઝન થઈ ગયું, ફૂડ પોઈઝન, એ બુદ્ધે ખાધું, અને પછી એમાંથી ઉદરશૂળ થયું. એ આનંદને કહે છે, જો આનંદ સુજાતાની ખીર ખાવામાં મને જે આનંદ આવ્યો હતો, એ જ આનંદ મને ચુંગના ભોજનમાં આવ્યો હતો. તો કોઈને એમ ના કહેતો કે ચુંગનું કાચું ભોજન, ઝેરવાળું ભોજન ખાવાથી બુદ્ધ મરી ગયા, એવું કોઈને ના કહેતો. એને ભાવમાં ને ભાવમાં બનાવ્યું, પણ થઈ ગયું, આવી ભૂલ થઈ ગઈ. કેટલી મહત્તા, કેટલી ઉચ્ચતા! એટલે આ કલ્ચર જે છે એના ત્રણ સ્તર છે, માનવતાવાદી, સમાજવાદી અને વ્યક્તિવાદી, વર્ણવાદી, એ ત્રીજું રૂપ છે. પેલા એ શું, બસ અંગ્રેજ લઈ ગયો, રાજા રામ મોહન રાય થયા. આ ભારતનું જે નવું રૂપ આવ્યું અંગ્રેજો પછી, એનો પહેલો પુરુષ રાજા રામ મોહન રાય. બંગાળ અંગ્રેજો જ્યાં જ્યાં વસ્યા ને ત્યાં ક્રાંતિ બહુ, બુદ્ધિની સ્ફૂર્તિ બહુ થઈ. એટલે તમે બંગાળમાં, મુંબઈમાં, સુરતમાં આ ક્રાંતિ તમે જોઈ શકશો. સંપર્કની અસર થતી હોય છે. અને ઇન્ટિરિયર ભાગમાં જાઓ, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં, કોઈ અસર નહીં, કોઈ અસર નહીં. આજે પણ એ બધો પછાત એરિયા, આજે પણ જુઓ તો આપણને એમ થાય કે આ 100 વર્ષ પાછળ છે આ લોકો. એટલે રાજા રામ મોહન રાય, અને રાજા રામ મોહન રાયના ભાભી ભાઈને, ભાભીને અને દિયરને બહુ પ્રેમ. એ જ ભાભી વિધવા થયા, ભાઈ મરી ગયા, ભર યુવાવસ્થામાં ભાભી વિધવા થઈ. ફૂલ જેવું શરીર, કાચ જેવું શરીર, એને ચિતા ઉપર ચડાવ્યું. બસ ચિતા ઉપર ચડાવ્યું, અને રાજા રામ મોહન છે એ ઉભેલા છે, ને જ્યાં અગ્નિ પ્રગટાવીને ચીસ પાડી, રાજા રામ, રામ મોહન, રામ મોહન ચીસ પાડી આ બચાવવા માટે દોડ્યા. ભાભી ભાભી, બે ચાર માણસોએ દંડા માર્યા, બેભાન થઈને ઢળી પડ્યા. અને જ્યારે ભાન આવ્યું ત્યારે ચિતા બળી ચૂકી હતી, ચિતા બાળીને ખાક થઈ ગઈ હતી, ભાભી મરી ચૂકી હતી, બળી ચૂકી હતી, જીવતી બળી ચૂકી હતી. એ પુરુષે એ ચિતાની આગળ રાખ હાથમાં ઉપાડીને પ્રતિજ્ઞા કરી, મારું આખું જીવન ભારતની અભાગણી વિધવાઓ માટે. ક્યાં ગયા સોનાના શિખરવાળા, સોનાના ચમ્મરવાળા, ચાંદીના ચમ્મરવાળા, સોનાની ચાખડીઓ વાળા? કેટલી સ્ત્રીઓ ભાળ 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 દિવેલાની માફક બળતી હતી, કોઈને કશું નહીં. અને આ માણસે એટલું મોટું આંદોલન ચલાવ્યું, એટલું મોટું આંદોલન ચલાવ્યું. લોર્ડ વિલિયમ બેન્ટિંગ આવ્યો, અને એ બેન્ટિંગના સમયમાં બિલ પાસ થયું. અને એ દિવસે રવિવાર હતો, એ ચર્ચમાં જતો હતો પ્રાર્થના કરવા માટે, અને એને કહ્યું આજે હું ચર્ચમાં નહીં જાઉં, અભાગણી બે પાંચ સ્ત્રીઓ બચી જતી હોય તો વહેલામાં હું રજાના દિવસે પણ સહી કરીશ. અને એ સહી થઈ, એ પ્રથા બંધ થઈ, લગભગ મોટા ભાઈએ બંધ થઈ. પણ બંધ ના થઈ હોત તો, અને બંધ થયા પછીનું કામ શું? ચાલો હવે સતી નહીં કરવાની, તો હવે શું કરવાનું? હવે એને વૈધવ્ય પાડવાનું, આખી જિંદગી માથું મોડાઈ નાખવાનું, શેલું પહેરવાનું, અને એક ઘરના ખૂણો હોય, એક નાની ઓરડી હોય, એક વીઘો જમીન હોય, એ સારા ઘરમાં, બાકીના ઘરમાં તો શું હોય, ટોચલા ખાઈ 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 ખાઈને એને જિંદગી પાર કરવાની. એમાં 8 વર્ષની છોકરી વિધવા થઈ હોય, અમારે ત્યાં એવા કેટલાય છે એમ, 8 વર્ષની ઉંમરમાં એને, એને બિચારીને ખબરય નહીં
પણ આખી 80 વર્ષ સુધી એને વૈધવ્ય પાડવાનું. અને આજે પણ ઘણા ધર્મગુરુઓ સમર્થન કરે, ઘણા શાસ્ત્રીઓ સમર્થન કરે કે સ્ત્રીએ તો બીજું લગ્ન થાય જ નહીં. કેમ? સ્ત્રીને કામ વાસના નહીં જાગતી હોય, પુરુષને 60 વર્ષે, 65 વર્ષે, 70 વર્ષે પુરુષ હરાળો થાય તો આ 15 વર્ષની છોકરી, 20 વર્ષની છોકરી, એના અંદર કુદરતે જે અંદર મૂકેલા છે આવેગો એને નહીં આવતા હોય. જ્યારે આખા ગામની છોકરીઓ ગરબે રમતી હોય શણગાર સજીને, ત્યારે આ 18 વર્ષની વિધવા, 20 વર્ષની વિધવા એને અરમાનો નહીં જાગતા હોય. જ્યારે આખા ગામની છોકરીઓ વ્રતો કરતી હોય, ગીતો ગાતી હોય, લગ્ન ગીતો ગાતી હોય અને જય જયકાર કરતી હોય, ત્યારે આને કંઈ નહીં મનમાં થતું. પેલો પક્ષ જોયો, એનો પક્ષ કદી તમે જોયો ખરો? એનો લાભ કોને મળ્યો તમને ખબર નથી. બંગાળમાં જાઓ, વિધવાઓ જ વિધવાઓ, વિધવાઓ જ વિધવાઓ, અને એ વિધવાઓનો લાભ વિધર્મીઓને મળ્યો, વિધર્મીઓને મળ્યો. નોઆખલી કોણે ઊભી કરી? પૂર્વ બંગાળ કોણે ઊભું કર્યું? આ વિધવાઓ પછી અહીંથી તો છડાયેલી, અહીંથી ફેંકાઈ ગયેલી, નાની મોટી ભૂલો કરી બેઠેલી, કોઈ કોઈ હંગરનારું નહીં. એટલે પેલા વિધર્મીઓના ત્યાં જાય, અને વિધર્મીઓના ત્યાં જાય એટલે કોઈ જોવાય ના જાય, બોલશો નહીં, બોલશો નહીં, જે થયું બરાબર, કઈ વાત ના કરશો. એ પ્રજા ક્યારે દુઃખી થતી હોય છે? પ્રજા ત્યારે દુઃખી થતી હોય છે જ્યારે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ માનવતા લક્ષી ન રહે ત્યારે. અમારે ચડોતરમાં પહેલા પ્લેગ ફાટી નીકળેલો, અહીંયા પ્લેગ ફાટી નીકળતા ગામના ગામ સાફ થઈ જાય, ગામના ગામ. પછી દવાઓ આવી. એ વખતે એક ગામ, અને ગામની અંદર બધા પાટીદારો રહે, અને પાટીદારોનું ગામ આખું સાફ થઈ ગયું. એક 6-7 વર્ષનો છોકરો પટેલનો, એના મામા, એના કાકા, એ બધા ખરા, આ છોકરાને કોણ સંભાળે? એટલે બધાએ ભેગા કરીને શું કર્યું, એ છોકરાને ખ્રિસ્તી મિશનમાં મૂકી આવ્યા આણંદમાં. કુક ડોક્ટર નામ સાંભળ્યું ને, ખ્રિસ્તી મિશનરી, ત્યાં મૂકી આવ્યા. એ લોકોએ લઈ લીધો, એમના દરવાજા ઉઘાડા, આવો બધા છોકરાઓ. એ લીધો, એને ભણાવ્યો, ખૂબ ભણાવ્યો, એટલું ભણાવ્યો કે એ જમાનામાં FRCS થવા માટે એને લંડન મોકલ્યો, વિલાયત મોકલ્યો, અને વિલાયતથી FRCS થઈને આવ્યો. અને કઈ એની પ્રેક્ટિસ ને કઈ એનું નામ, એટલું બધું, એટલું બધું નામ, ચારે તરફ છોકરાનો જય જયકાર થાય. ત્યારે પેલા કાકાઓ, પેલા મામાઓ એક દિવસ ગયા કે ભાઈ તને ખબર છે અમે તારા કાકા થઈએ, તારા મામા થઈએ, તને ખબર છે ને, તું તો અમારે ફલાણાનો છોકરો, અમારા ગામનો છોકરો, ફલાણો છોકરો. એટલે પેલાએ કહ્યું, તમે કોઈ બીમાર હો, તમારે કોઈ દવા હોય તો વાત કરો. જ્યારે મારે કાકાની જરૂર હતી, જ્યારે મારે મામાની જરૂર હતી, જ્યારે મારે કોઈ આશ્રમની જરૂર હતી, જ્યારે કોઈ મંદિરની જરૂર હતી, ત્યારે તમે કોઈએ મને છાયા ના આપી, આ મિશનરીએ મને છાયા આપી. અને હવે હવે તમે સગા થવા આવ્યા છો, ગેટ આઉટ, નીકળો બહાર અહીંથી. આટલું મોઢું કરીને બહાર નીકળી ગયા. આપણે વિચાર નહીં કરીએ? આપણને એમ નથી લાગતું? કોઈએ છોકરા માટેની કોઈ જગ્યા તમે બનાવી હતી? ઓહો હો હો, કેટલા મંદિરો, કેટલા સોનાના કળશ, કેટલી લાંબી ધજાઓ, કેટલા હોમ હવનો, કેટલા જમણવારો, અને આવા છોકરા બધા પેલા ખ્રિસ્તીઓના હાથમાં, વિધર્મીઓના હાથમાં. કોઈને પરવા નહીં, કશી પરવા નહીં. કેમ? કલ્ચરને ઉદારતાનું રૂપ નથી અપાયું. એટલા માટે, એટલે એક કલ્ચર જે છે એ માનવતાવાદી છે, અને માનવતાવાદી એ કલ્ચર છે કે એક 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 દ્રશ્ય મેં જોયેલું. અમારી બાજુમાં એક સારું મોટું ગામ છે, અને ત્યાં 3 લાખ રૂપિયાથી એક સ્કૂલ બનેલી, એના ઉદઘાટનમાં જવાનું થયું. અને સ્કૂલનો એક કરુણ ઇતિહાસ, જેના પૈસેથી બનાવેલી એ 22 વર્ષની વિધવા છોકરી,